प्रणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की जय। बधा भक्तों ने जय श्री स्वामी नारायण। पुरुषोत्तम प्रकाश ग्रंथमां सद्गुरु निष्कुळानंद स्वामीए एवी अद्भुत महिमानी वातो लखी छे, अने वात पण साची ने दादा। आ दुनियानु किमती कोहिनूर रत्न ज कोईने मळी जाय तो माणस पागल बनी जाय। अमेरिका नो 200-500 मिलियन नो जेकपोट कोईने लागी जाय માણસ ને એટેક આવી જાય। આ દુનિયાની એકાદ મોંઘી ગાડી કોઈને ગિફ્ટમાં મળી જાય તો માણસ ઉન્મત્ત બની જાય। કોહિનૂર કરતા કરોડ ગણી જેની કિંમત છે વા પુરુષોત્તમ નારાયણ। જીવ પ્રાણી માત્રનું જે સર્વસ્વ છે, અનંત કોટી બ્રહ્માંડના જે આધાર છે, આપણી ગ્રહમાળા જે કંઈ થઈ રહ્યું છે, બધાનું જે પ્રાણ તત્વ છે, એવા પુરુષોત્તમ નારાયણ એનો મહિમા જેમ છે એમ જો સમજાય ને તો માણસ પાગલ બની જાય। કોઈ સમજીને કહેવા જાય ને તો એની છાતી ફાટી જાય, એટલો બધો આ મહિમાનો કેફ છે, એટલી બધી આ મહિમામાં ખુમારી છે। બીજા બધા નશા, બીજા બધા કેફ, પછી ધનનો હોય, પદાર્થનો હોય, ખાવા પીવાનો હોય, હરવા ફરવાનો હોય, જુવાનીનો હોય, દીકરાઓનો હોય, મા બાપનો હોય, કરોડો પ્રકારના અભિમાન છે, નશાઓ છે, કેફ છે, એ બધા કેફ એક દિવસ ઉતરી જવાના, ખબર પણ નહીં પડે। શું કુબેરો, શું સિકંદરો, ગર્વ સહુનો ખૂટ હશે, અને ભલે ને હો ગમે એવો ખજાનો, પણ એક દિવસ તો ખૂટ હશે। મોટા મોટા રાજા મહારાજાઓ, મોટા મોટા શહેનશાહો ધૂળ ભેગા ધૂળ થઈ ગયા, કોઈને ખબર પણ ન પડી। જૂની વાત ક્યાં કરી, અત્યારની જ લો દાદા। જેના ઘરમાં નાવાના નળ સોનાના હતા, બાથરૂમના ટબ સોનાના હતા, જેના બેઝમેન્ટની અંદર 100-100 મર્સિડીઝ, BMW અને મોંઘા મોંઘી ગાડી, તો પાર્કિંગમાં 100-100 ગાડી પડી હોય એવા સદ્દામ હુસેનને ફાંસીએ ચડાવી દીધો, બોલો। જેના ઘરમાં 2000 કિલો ગોલ્ડ તમ રખડતું હોય, કેટલું હતું તો કોઈને ખબર નથી પડી હજી સુધીમાં, એ ગદ્દાફીને કૂતરાની જેમ મારી નાખેલો હમણાંની ઘટનાને। ઇથોપિયાનો હેલે સેલાસી, રૂમાનિયાનો નિકોલસ, ધન સંપત્તિના જે અધિપતિ હતા, પૃથ્વીના નંદ રાજા જેવા હતા, પણ ધૂળ ભેગા ધૂળ થઈ ગયા।
आएगा जब रे बुलावा हरि का, ये छोड़ सब कुछ जाना पड़ेगा। જ્યારે કાળની થપાટ વાગે છે ને, તારું ધન રે જો બન તારા ભર્યા રે ભુવન, એની હાંક ગગનમાં વાગે રે વાગે, ઘરમાં પગ મૂકે ને દાદા આખું ઘર આમ ટાઈટ થઈ જાય, હા બાપુજી આવ્યા, લો બાપુજી આવ્યા। તારું ધન રે જો બન તારા ભર્યા રે ભુવન, જુવાની હોય, જોમ હોય, જોશ હોય, જગમાં જસ હોય, આ બધું હોય ને, ઘરમાં પગ મૂકે ને બધા ઘરમાં સીધા થઈ જાય। છોકરો દોડતો દોડતો, છોકરી દોડતી દોડતી, ઘરવાળા દોડતા દોડતા, દાદા દાદી હોય તી લાકડીને ટેકે એ પણ દોડતા દોડતા, લે આવ્યો બધા રાજી થઈ જાય। ઓફિસ ઉપર જાય ને તો કર્મચારી બધા ઊભા થઈ જાય, પણ ક્યાં સુધી? તારું ધન રે જો બન તારા ભર્યા રે ભુવન, એની હાંક ગગનમાં વાગે રે વાગે, એક કાળની ઝપાટ, એક જ કાળની ઝપાટ વાગી જાય ને, ઉપરા ઉપર બે અટેક આવી જાય એટલે છોકરા પછી બધા સમજી જાય કે હવે તો દાદા પછી ધક્કો મારવા તૈયાર થયા દાદા। એક કાળની ઝપાટ, એની એક રે લપાટ, એની આંખની પલકે સુખ જાશે રે જાશે। આ બધું જગતનું સુખ છે ને પત્તાના મહેલ જેવું છે, કાગળના પત્તાનો ગમે એટલો ઊંચો મહેલ સારામાં સારો બનાવ્યો હોય દાદા, કેટલી વાર પવનનો એકાદ ઝોકો વાગ્યો નથી ત્યાં સુધી, અને એક ઝપાટો પવનનો વાગે આખી આખો મહેલ કડડડડ ભૂસ નીચે પડી જવાનો। આ જગતની બધી મિલકતો આવી છે કંઈક, આ જગતના બધા નશા આવા છે। રાવણ જેવા રાવણ, હિરણ્યકશિપુ જેવા હિરણ્યકશિપુ, આજની તો વાત જ ક્યાં કરવી, હિટલરને બધા પાણી ભરેની આગળ, પણ બધા ધૂળ ધાણી થઈ ગયા, અને જૂનાગઢની ધૂળમાં માટીના મકાનમાં રહેનારો ગરીબ ભક્તભૂષણ નરસિંહ મહેતો બધા યાદ કરે ને આજે, એ વ્રજની ગલીમાં રખડનારી, દ્વારકાની ધૂળમાં બેસીને, ધૂળ ભેગી બેસીને એ કૃષ્ણને સંભાળનારી મીરા આજે વર્ષો 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 પછી પણ અમર બની ગઈ। દક્ષિણ ભારતની મહાન ઐતિહાસિક ઘટના, ભગવતપાદ સ્વામી રામાનુજાચાર્યજી, દાદા એક આચાર્ય, એક ભગવાનના ભક્ત, એક વર્તનથી સંપૂર્ણ જીવનવાળા સંત કે ભક્તને કેટલું બહુમાન મળે છે તમે જુઓ। ભગવતપાદ રામાનુજાચાર્યજી 120 વર્ષ જીવ્યા, ગંગાના પાણી જેવું પવિત્ર જેનું જીવન, સૂર્ય જેવું જેના જીવનમાં તપ અને ત્યાગનું તેજ, ઓજથી ઝળહળતા મહાપુરુષ ભગવતપાદ રામાનુજાચાર્યજી ધામમાં ગયા ને એનો શિષ્ય સમુદાય આચાર્યને સળગાવવા તૈયાર ન થયો, એમના મૃત શરીરને એક ભક્ત છે, એક સંત છે, કેવા અમર બને છે, મૃત શરીરને એવી રીતે સાચવી રાખ્યું દાદા, એવી રીતે સાચવી રાખ્યું, આજે 1000 વર્ષ પૂરા થયા, કેટલા 1000 વર્ષ પૂરા થઈ રહ્યા છે અત્યારે, અને આજે પણ એમનું મૃત શરીર, એની પૂજા થાય છે। શ્રીરંગમમાં તમે ગમે ત્યારે જાઓ, અમે તો દર્શન કર્યા છે, ભગવતપાદ રામાનુજાચાર્યજીને આજે પણ સાચવી રાખ્યા છે। શું રાસાયણિક પ્રક્રિયા કરી હશે, કરી છે આપણે નથી જાણતા, આજે પણ એ મૃત શરીરના નખ વધે છે, આજે પણ એ મૃત શરીરના વાળ વધે છે, વર્ષમાં બ્રહ્મોત્સવ થાય, આચાર્યશ્રીના નખ અને વાળ આજે પણ કપાય છે, આજે પણ પ્રગટ માનીને એની સેવા ભક્તિ પૂજા થાય છે। કોઈ રાજાને સાચવ્યા, દીકરાઓ જ ગોળી મારી દી, જેને બહુ લાડ લડાવ્યા હોય ને દાદા એ જ ઝેર આપી દે, એટલા માટે આ ગ્રંથની કથા સાંભળીએ છીએ, પણ સાથે સાથે આપણા અંતરમાં પણ મહારાજનો મહિમા કેવો કેવો છે થોડું વિચારીએ, થોડું વિચારીએ।
ભગવાનનો મહિમા કેવી રીતે વિચારવો જોઈએ, સંતોનો મહિમા કેવી રીતે વિચારવો જોઈએ, થોડા પોઈન્ટ કહો. જીવનમાં થોડી પાછી વળીને દ્રષ્ટિ કરવી. મારા જીવનમાં આવા આવા વિકટ સંજોગોમાં જો ભગવાન મારી સાથે ન હોત તો હું ક્યાં હોત? આવી આવી મુસીબતો આવી, એ મહાન મુસીબતોમાંથી ઉગારનારા ઠાકોરજી સિવાય કોણ હતા? ગઈકાલની કથામાં આપણે સાંભળ્યું ને, નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું, ગર્ભવાસ ત્રાસ ટાળનારા કોણ છે? જન્મેલો બાળક જેને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી, એનું પોષણ કરવા માટે માના સ્તનમાં દૂધ મૂકનારા કોણ છે? જન્મ્યા પછી એની બુદ્ધિ શક્તિને ખીલવનારા કોણ છે? બુદ્ધિન્દ્રિય મનઃ પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ. કોઈ સંતે સરસ લખ્યું છે, આંધળા માણસને જોઈને હંમેશા વિચાર કરવો કે જે ભગવાને મને આંખો આપી છે કેટલો મોટો ઉપકાર છે. કોઈ લંગડા માણસને જોઈને વિચાર કરવો, જે પ્રભુએ મને પગ આપ્યા છે એ ભગવાનનો કેટલો મોટો ઉપકાર છે. વૃદ્ધ માણસને જોઈને વિચાર કરવો, જે પ્રભુએ હજી મને યુવાન રાખ્યો છે, સશક્ત રાખ્યો છે, એ પ્રભુનો કેટલો મોટો આભાર. કોઈ રોગિષ્ઠ માણસને જોઈને વિચાર કરવો કે જે મહારાજે મને નિરોગી રાખ્યો છે, એ પ્રભુની કેટલી મોટી કૃપા. દાદા, ડગલે ને પગલે ઠાકોરજીની કૃપા છે. હા, એ પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કે પળે પળે ડગલે પગલે આપણી રક્ષા કરનારા મહારાજ છે, છે અને છે જ, પણ એ અનુભવમાં નથી આવતું, એ આપણું અજ્ઞાન છે, એ જ આપણું અભિમાન છે. અંતરદ્રષ્ટિ કરીએ, થોડી પાછી વૃત્તિ કરીએ, તો ધીરે ધીરે આપણને આપણા જીવનમાં ભગવાનના કરેલા ઉપકાર દેખાવા લાગે, ત્યાર પછી ભગવાનનો મહિમા સમજાવા લાગે. અને સદગુરુ સંતો એનો મહિમા કેમ સમજવો? આ સંતો મને ન મળ્યા હોત તો મહારાજ મને કોણ ઓળખાવત? આ સંતો મને ન મળ્યા હોત તો મારા મનની મલિન વાસનાઓ કોણ ટાળત? આ સંતો મને ન મળ્યા હોત તો સત્ય અને અસત્યનો વિવેક મને કોણ શીખવાડત? આ સંતો ન મળ્યા હોત તો જગતના વ્યસન અને ફેશન એમાંથી મને કોણ બચાવત? જો આવી રીતે વિચારે ને, હમણાં દાદા એક હરિભક્ત વાત કરતા હતા, એ અને એના મિત્ર બંને જોડે અમેરિકા આવ્યા. એમના મિત્ર ઇન્ડિયાથી સુખી હતા, ઇન્ડિયાથી ઘણા પૈસા લઈને અમેરિકા આવેલા. આ ગરીબ હતા, એના મિત્રના આશરે રહેલા અમેરિકામાં એક બે વર્ષ સુધી, પછી પોતાની રીતે સેટ થયા. મને વાત કરતા હતા, એ ભાવ વિભોર બની ગયા. વાતનો સાર એટલો જ હતો કે સ્વામી, મારા મિત્ર પાસે બધું હતું, ઇન્ડિયાથી અઢળક પૈસા હતા, અમેરિકાના વિઝા મળ્યા, અહીંયા પણ સારો બિઝનેસ લીધો, એના આશરે હું રહ્યો. પણ સ્વામી, આજે એની પાસે ખિસ્સામાં ભાડાના પૈસા નથી, વ્યસનોએ પાયમાલ કરી નાખ્યો, બધું એની પાસે હતું, સારા સાધુનો સંગ નહોતો, સારા સાધુમાં હેત નહોતું, સારા સાધુનો આશરો નહોતો. મારી પાસે સ્વામી ઇન્ડિયાથી કંઈ નહોતું, અમેરિકામાં કંઈ નહોતું. ઇન્ડિયામાં હું શું કરું એ વિચાર હતો, અમેરિકા આવ્યા પછી હું શું કરીશ એ જ વિચાર હતો. પણ સારા સાધુનો સંગ મળ્યો, સારા સાધુમાં હેત થયું, સારા સાધુનો આશરો હતો, તો પરિણામ આજે એ આવ્યું જેની પાસે બધું હતું એ અત્યારે ખાડામાં ઊભો છે, અને મારી પાસે કંઈ નહોતું, અત્યારે હું પહાડ ઉપર ચડી ગયો છું. કયો? પણ આ વિચાર અંતરદ્રષ્ટિથી વિચારનારો હોય ને એને આવે. આપણા બધાના જીવનમાં આપણને ગુરુજી જેવા મોટા સંત મળ્યા, એ સાધુએ આપણને ભગવાનમાં હેત કરાવ્યું, એવા મોટા સંતે આપણને મહારાજમાં જોડ્યા, એવા મોટા સંતે આપણને ભગવાનની ભક્તિ કરતા શીખવાડી. આ નાની વાત છે માટેવાલા ભક્ત.
આવો, સ્વામીનો આ ગ્રંથ સાંભળીએ અને આવી રીતે મહારાજના મહિમાના પ્રકાશથી આપણા અંતરમાં પડેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીએ, આપણા અંતરમાં ભરેલા અહંકારના અંધકારને આપણે દૂર કરીએ, શ્રીમુખથી સુણી સામ્રથી નથી કેવાતી તે કોઈ રીત, કહીએ હૈયે સમાય નહીં છે એવી આજની અગણિત, એક સુર પ્રકાશે સહુને એક શશી કરે શીતળ, એક મેઘ પલાળે પૃથ્વી વરસાવી સુંદર જળ, એહ એક પણ કરે એટલું સહુને સરખો સમાસ, આ તો ને કરે તો શું આવ્યા ઉદ્ધારવા અવિનાશ, જેમ જ્વાળા બાળે શુદ્ધા શુદ્ધને શુદ્ધા શુદ્ધ પલાળે મેઘ, શુદ્ધા શુદ્ધ સમજે નહીં જ્યારે વાયુ વાય કરી વેગ. સ્વામી દ્રષ્ટાંત આપે છે, આકાશમાં એક સૂર્ય છે આખી પૃથ્વીને પ્રકાશે, એક ચંદ્ર છે જીવ પ્રાણી માત્રને શીતળતા આપે, એક જ વરસાદ છે આખી પૃથ્વીને પલાળી નવપલ્લવિત કરે છે, અગ્નિ શુદ્ધ અશુદ્ધ જોયા વિના બધાને સળગાવે છે, વરસાદ પાત્ર કુપાત્ર જોયા વિના બધી જગ્યાએ સરખો વરસે છે, વાયુ શુદ્ધ અશુદ્ધ જોયા વિના બધી જગ્યાએ સરખી રીતે વાય છે, બસ એમ આજ તાર્યા છે અપાર રે ગુણ, ગુણ ન જોયા લગાર રે, જેમ મોટો સદા વ્રતિ હોય રે તો ભૂખ્યાનું મુખ ન જોય રે, તેમ આજ સદા વ્રત મોટું રે બાંધ્યું છે તારવા જીવ કોટ્યું રે, પશુ પંખી પનગ નર નારી રે લીધા આપ સામર્થ્ય તારી રે. સ્વામી કહે છે એવી રીતે જો સૂર્ય પાત્ર કુપાત્ર જોતો ન હોય, એક વરસાદ યોગ્ય અયોગ્ય જોતું ન હોય, અરે એક પવન લાયકાત ઓછી લાયકાત વિચારતો ન હોય, તો આ તો પવનના પણ પવન, સૂર્યના પણ સૂર્ય, ચંદ્રના પણ ચંદ્ર એવા પુરુષોત્તમ નારાયણ પાત્ર કુપાત્ર જોયા વિના બસ કેવળ પ્રભુના ચરણમાં જે જાય છે, કેવળ ભગવાનને આશરે જે જાય છે, એનો ઉદ્ધાર ભગવાન શ્રીહરિ કરે છે, કરે છે ને કરે છે. શરત એટલી જ છે બસ, એ ભગવાનનું પ્રેમથી સ્મરણ કરે, ભગવાનને પ્રેમથી પુકારે, હે પ્રભુ હું તારો છું, એને પ્રભુ તારે છે, ભગવાનનો જેને આશરો નથી એનું કલ્યાણ ભગવાન નથી કરતા, પણ આશરાવાળો જે જીવ છે ને, ગીધ અધમ ખગ આમીસ ભોગે ગતિ દેહી જો જાચત જોગે, આમિષ એટલે માંસ, મીટને ખાનારા ગીધ જેવા અધમમાં અધમ પ્રાણીને પણ એક યોગીને મળે એ ગતિ આપી કોણ આપી શકે, કેવળ ભગવાન આપી શકે. શ્રીમદ ભાગવતમાં ભગવાન વ્યાસ લખે છે, અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિઘાંસયા પાય યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્યુચિતામ તમન્યત કમ વા દયાલુમ શરણમ વ્રજેમ. સ્તન ઉપર ઝેર લગાવીને
મારી નાખવા આવનારી પૂતનાને પણ જેણે તારી નાખી, મારવા આવી છે એને પણ તારવાનું કામ કર્યું, આનાથી મોટા બીજા કોણ દયાળુ હોઈ શકે? મોટો સદાવ્રતી માણસ હોય પછી કોઈ ભૂખ્યાને જોઈ ન શકે એટલો દયાળુ હોય, એમ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા, મોક્ષનું સદાવ્રત ચાલુ કર્યું. એ જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, આજ ધર્મવંશીને દ્વાર નર નારી, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. પશુનું કલ્યાણ કર્યું, પંખીઓનું કલ્યાણ કર્યું, સરદારમાં માછલાઓને સમાધિ કરાવી, બુધેજના ખોડાભાઈના ઘરના ચોકમાં કબૂતરોને સમાધિ કરાવી. તમે વિચારો, જળચર હોય, નભચર હોય, સ્થળચર હોય, બકરીનું કલ્યાણ કરે, બળદનું કલ્યાણ કરે, પશુનું કલ્યાણ કરે, એન કેન પ્રકારે કરીને એ પુરુષોત્તમના યોગમાં આવે છે, કે પુરુષોત્તમ જેના હૃદયમાં છેવા સાધુના યોગમાં આવે છે, એ બધા જીવોનું કલ્યાણ મહારાજે કર્યું છે. કેટલી દયા કરી, કેટલી દયા, કેવી રીતે મહારાજે કલ્યાણ કર્યું છે. ગુરુજી સરસ વાત કરે, અમારા સંતોમાં એવું હોય, કોઈક સંત ખીચડી બનાવવામાં માસ્ટર હોય, એક્સપર્ટ હોય, એવી ખીચડી બનાવે, કોઈક રોટલી બનાવવામાં એક્સપર્ટ હોય, અને કેવા એક્સપર્ટ હોય કે કોઈક બીજા સંત વણતા હોય, રોટલી બરાબર વણાણી ન હોય, ત્રાસી બાંગી હોય, અને આ સંતના હાથમાં જાય તો એને લાંબી ટૂંકી કરીને એવી ગોળ સરસ મજાની બનાવી દે. કોઈક સંતે દાળ બગાડી અને આપણા અક્ષય સ્વામીના હાથમાં જાય અને એ મસાલા નાખીને આગું પાછું કરીને એવી સરસ બનાવી દે, એવી સરસ બનાવી, કોઈની દાળ બનાવવામાં માસ્ટરી હોય. આપણા શ્રીજી સ્વામી કઢી બનાવે, નિષ્કામ સ્વામી ખીચડી બનાવે, મુનિ સ્વામી રોટલી બનાવે, એમ ભગવાન સ્વામિનારાયણ એમની માસ્ટરી હતી, એક્સપર્ટ હતા. કેમાં? આત્યંતિક કલ્યાણ કરવામાં. કુપાત્ર હોય, કુત્સિત હોય, કુલક્ષણ હોય, ગમે તેવો જીવ હોય, પણ એકવાર મહારાજના યોગમાં આવે, જુબન પગીનું કલ્યાણ થાય, મુંજાસુરાનું કલ્યાણ થાય, વાલેરા વરાનું કલ્યાણ થાય. કહેવાય છે જુબન પગી જેવો જીવ ભગવાન રામના હાથમાં આવ્યો હોત ને તો રાવણની જેમ બાણ મારીને મૃત્યુ કરત, ભગવાન કૃષ્ણના હાથમાં આવ્યો હોત ને તો એને કંસની જેમ ખડગથી મારી નાખત. પણ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું એમણે કોઈને માર્યો નથી, નથી રાવણને માર્યો, નથી કંસને માર્યો, પણ કંસ જેને લીધે બન્યો હતો, રાવણ જેને લીધે રાવણ બન્યો હતો, એ કામ, એ ક્રોધ, એ લોભ, એ મોહ એને એવા મારી નાખ્યા, એવા મારી નાખ્યા, જોબન પગી જેવા ભરાડી જીવ ભક્ત રાજ બન્યા, ભક્ત શ્રેષ્ઠ બન્યા. વિચારો તમે કેવી મોટી વાત મહારાજે કરી છે. દેવદાનવ ભૂત ભૈરવ રે એહ આદિ ઉદ્ધારિયા સર્વ રે, કીટ પતંગ પરજંત પ્રાણી રે, તાર્યા અગણિત લીયો જાણી રે, એ જે જે આસમે જગમાય રે, થયા સત્સંગ સંબંધે શિવ રે, જેમ એક હોય ચિંતામણિ રે, ટાળે પીડા તે ત્રિલોક તણી રે, તેમ બહુ ચિંતામણી હોય રે, ત્યારે દુખી રહે નહીં કોય રે, સંત સંન્યાસી સતસંગી બટુરે, એને સંબંધે પામે છે સૌ સુખ મોટું રે. અરે એક ચિંતામણી હોય તો ત્રણે ત્રણ લોકને સુખી કરી શકે, તો અનંત ચિંતામણી હોય તો શું થાય? એમાં પુરુષોત્તમ નારાયણે અનંત ચિંતામણી જેવું કામ કર્યું. પોતે તો ચિંતામણી, પણ પોતાના યોગમાં આવેલા સંત, પોતાના યોગમાં આવેલા ભક્ત, આ બધા ચિંતામણી જેવા, હા બધા.
તમે જુઓ આજે 200 વર્ષ વીત્યા છે, આજે પણ આ સંપ્રદાયમાં કેવા સાધુઓ, કેવા સાધુ. તમે તો અમેરિકામાં બેઠા છો, આવા સંતોના દર્શન કર્યા હોય ને આપણા પૂજ્ય ગુરુજી, તમે જાણો છો, સાથે રહ્યા છો, અનુભવ્યા છે. ગુરુજી જેમને વારંવાર યાદ કરે એવા મોટા પુરુષો, રાજકોટ ગુરુકુલના જોગી સ્વામી. દીકરાનો જન્મ થાય રાજકોટની હોસ્પિટલમાં, દીકરો મરેલો છે, દરબારનું કુટુંબ, દરબારોમાં દીકરાનો કેટલો બધો મહિમા, આખા કુટુંબમાં એટલી મોટી નિરાશા, એવી મોટી હતાશા. દીકરાની આશા હતી દીકરો આવે ને મરેલો, ડોક્ટરોએ દીકરાને ફેંકી દીધો છે કે આ તો મૃતદેહ છે, આ તો મરેલો છોકરો છે. અને દરબાર ગુરુકુલમાં જોગી સ્વામી પાસે જાય ને માથું પછાડીને રડે, રડતા દરબારને જોઈ દયાળુ સંતને દયા આવે. દરબાર જાઓ, મેં મહારાજને પ્રાર્થના કરીએ છીએ. સ્વામીના આસનમાં સ્વામી મહારાજની બખ્તરની કડી રાખતા, આજે પણ છે એ બખ્તરની કડી, પ્રસાદીનું બખ્તર શ્રીજી મહારાજનું, એનું પાણી કર્યું. જોગી સ્વામી પાણી આપે, આ દીકરા ઉપર છાટજો, સ્વામિનારાયણ નામ બોલજો, અમે મહારાજને પ્રાર્થના કરીએ છીએ, મહારાજ સારું કરશે. ડોક્ટરો કે આમાં કંઈ નથી, આ બચ્યે, આ તો મરી જ ગયો છે, આમાં શું હવે નીકળવાનું. ના ના, અમારા ગુરુએ કહ્યું છે, અમારા સ્વામી આ પાણીએ પૂછ્યું, એકવાર કરો. પાણી છાટે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે, મરેલો છોકરો, લોચો થઈ ગયેલો છોકરો, એમાં પ્રાણ સંચાર દેખાય દાદા, દેખાય એટલું નહીં જીવી જાય, જીવી જાય એટલું નહીં. જોગી સ્વામી પાસે આવીને સમાચાર આપે, સ્વામી તમારી કૃપાથી બચ્યો છે, તમે નામ પાડો. સ્વામી કે કૃપા મારી નહીં, આ શ્રીજી મહારાજના બખ્તરની કૃપા છે, આ દીકરાનું નામ બખ્તરસિંહ રાખજો. આજે પણ રાજકોટના બખ્તરસિંહ બાપુ બધા ઓળખે છે, વિચારો. આ બખ્તરસિંહ બાપુનો જન્મ કોણે કર્યો, કેવા કેવા દાખલા. નખત્રાણામાં મૂર્તિ પ્રતિષ્ઠા હોય, મૂર્તિ પ્રતિષ્ઠાના ઉત્સવમાં હજારો ભક્તો ભેગા થાય, પારાયણ ચાલે, કથા વાર્તા ચાલે, મોટો સમયો ચાલે, એક બાજુ શિખરના કામ, બીજી બાજુ કળશ ચડાવવાનું કામ, ત્રીજી બાજુ સિંહાસન, ચોથી બાજુ મૂર્તિ, આ બધું ચારે બાજુ આખું ગામ રંગે ચંગે, હા, ઉત્સાહમાં છે. અને એમાં ઉપર ચડ્યા છે પાલક બાંધીને હરિભગત, અને ભગવાનનું શું કરવું કે ત્યાંથી કોઈક કારણસર સીધા નીચે પડ્યા. કેટલું ઊંચું હોય, એટલે ઊંચેથી પડે તો આવા મંગલ પ્રસંગમાં આટલી મોટી અમંગલ ઘટના. પુરાણી ઘનશ્યામ જીવન સ્વામી ભુજના સત્સંગની માં કહેવાય, આવા દયાળુ સાધુ, આવી વાત્સલ્યની મૂર્તિ સ્વામી ત્યાં બિરાજમાન. સ્વામી પાસે આવીને હરિભક્તો દુઃખી હૃદયે વાત કરે કે સ્વામી આવી ઘટના ઘટી, દવાખાને લઈ ગયા, ડોક્ટરે કીધું કે આમાં કંઈ બચ્યું નથી, નાડી પ્રાણ બંધ છે, સ્વામી શું કરશું, મૂર્તિ પ્રતિષ્ઠા કરશું કે હરિભગતની સ્મશાન યાત્રા કાઢીશું. અને દયાળુ સાધુને ફાળ પડે, આહા, મૂર્તિ પ્રતિષ્ઠા જેવા કાર્યના પ્રારંભમાં આવી મોટી દુર્ઘટના, કે હરિભગતની સ્મશાન યાત્રા કાઢવી કે મૂર્તિની શોભાયાત્રા કાઢવી, શું કરીએ સ્વામી, આપ જેવી આજ્ઞા કરો. સ્વામી કે ઉભા રહો, ઉભા ક્યાં છે. હરિભગત પાસે આવે, કપડું ઓઢાડી દો. સ્વામી અંદર જતા રહી, બધાને કે તમે બધા ધૂન કરો. એકલા અંદર જાય, શું મહારાજને વિનંતી કરે તો સ્વામી જાણે, શું મહારાજની સાથે એમણે કરાર કર્યો તો સ્વામી જાણે. થોડી વાર પછી આવે, સ્વામી કે ઉભો થા, ઉભો થા, ઉભો થા, આમ બોલે ને ત્યાં તો પેલો બેઠો થાય, ઊંઘમાંથી જાગે એમ બેઠો થઈ જાય. આવા સાધુ, એક ચિંતામણી હોય તો કેટલું કામ થાય, તો હજારો ચિંતામણી હોય તો કેટલું કામ થાય. બીજા અવતારો એકાદ ચિંતામણી જેટલું કામ કર્યું છે ચોક્કસ, પણ શ્રીજી મહારાજે કરોડો ચિંતામણી જેટલું કામ કર્યું છે, કરોડો ચિંતામણી જેટલું. યાદ કરીએ ધ્યાની સ્વામી, હમણાં જ જે સ્વામીના આપણે દર્શન કર્યા છે, હું તો બહુ ભાગ્યશાળી, મને એમ થાય કે ગુરુજીની કેટલી મોટી કૃપા. કોઈક કારણસર અમેરિકાથી મારે ઇન્ડિયા જવાનું થયું, પણ એ સમય દરમિયાન લગભગ 6-7 મહિના પૂજ્ય ધ્યાની સ્વામી સાથે વારંવાર દર્શન કરવાના થાય, ગુરુજી સાથે જઈએ, વડતાલ જઈએ, ગમે ત્યાં જવાનું થાય, ઉત્સવ પ્રસંગમાં જવાનું થાય, સ્વામી હોય, નજીકથી દર્શન થાય, ઘણી બધી વાત જાણવા, સાંભળવા, અનુભવવા મળે. પણ આપણને એમ થાય આ સ્વામિનારાયણ સંપ્રદાય સનાથ છે,
આજે પણ આ સત્સંગમાં એવા બ્રહ્મનિષ્ઠ સંતો છે, એ ધારે તો સદગુરુ ગોપાળાનંદ સ્વામીની જેમ બ્રહ્માંડની ગતિ ફેરવી શકે, એ ધારે તો મર્દાને પણ બેઠો કરી શકે. આજે છે વિચારો તમે. એટલા માટે ભક્તો બસ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જે છે કે આ કળિયુગમાં મહારાજને જેણે જેણે ધાર્યાને એ પુરુષ છે કે સ્ત્રી છે એવું નથી, ત્યાગીનો જ મહિમા છે, મૂર્તિનો મહિમા છે. એક હરિજન પર્વત ભાઈ જીવન જાણું છું, સદા રહેતા હરિમૂર્તિમાં જીવન જાણું છું. આ મૂર્તિના સંબંધનો મહિમા છે, આ મૂર્તિને ધારવાનો મહિમા છે. દુનિયામાં જેમ પૈસાનો જ મહિમા છે, પૈસા નથી એ સારો છે, સજ્જન છે, છતાં એની કદર ન થાય. પૈસા વાળો છે તો દુર્જન છે, દુષ્ટ છે, તો પણ એની અતિ કદર થાય, કરવી પડે, આપણે કરવી પડે મંદિરમાં પણ. દુનિયાનો ક્રમ એવો છે, પૈસા છે તો બધું જ છે, બુદ્ધિ વિનાનો હોય તો આપણે બોલવું પડે શું, બુદ્ધિવાળા છે. હાવ કદરૂપ હોય તો એ કેવું પડે શું, રૂપાળો છે. પૈસા હોય ત્યાં બધું જ હોય, ન હોય તો એક બોલવું પડે કેવું પડે. અને આધ્યાત્મિક જગતમાં આના કરતા તદ્દન ઉલટું છે, ત્યાં પૈસાનો મહિમા નથી, ત્યાં પરમાત્માનો મહિમા છે. ફાટેલી તૂટેલી ગોદડી હોય, ચિત્રે વીટેલા રતનની જેમ બેઠા હોય, પણ ભગવાનની મૂર્તિ અંતરમાં હોય ને, તો એવા સાધુઓ, એવા ભગવાનના એકાંતિક ભક્તો, એવા આ સંપ્રદાયના જીવુબા લાડુબા જેવા મહાન મુક્તો, ભુજના સુરજભાઈ, ધનબા ફઈ, કેવા કેવા મોટા મુક્તો થયા. આજે સત્સંગમાં રવિકાંતા બા છે, અત્યારે છે, કેવી બાની સ્થિતિ છે. હું કહેવા એ માગું છું, આ સત્સંગ એમાં ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું આજે અનુભવમાં આવે છે. સ્ત્રી હોય, પુરુષ હોય, ત્યાગી હોય, ગ્રહસ્થ હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, પણ મહારાજની મૂર્તિનો જેને સંબંધ થાય છે એ ચિંતામણી જેવા બની જાય છે, આજે દેખાય છે. ચિંતામણી ઘણી ઘણી હરી રે, તેની વાત જાતે નથી કરી રે, એ માટે હરી હરી ના જે દાસ રે, તેથી પામ્યા કંઈક બ્રહ્મ મૂલે વાસ રે, એનું આશ્ચર્ય માનો ન કોય રે, સમર્થથી સુસોન હોય રે, સમર્થ સર્વ પરકારે રે, કરે તે તે જે જે મન ધારે રે, તેની કોણ આડી કરનાર રે, ના હોય ધણીનો ધણી નિરધાર રે, માટે સહુમાની લેજો સહી રે, આજ એમ ઉધાર્યા છે કઈ રે, જેમ દરસ સ્પર્શ પર સાદી રે, આપી તાર્યા નર નારી આદિ રે, તેમ હરિજન ત્યાગે ગૃહી રે, તેથી પણ ઉધાર્યા કઈ રે, પોતાના દર્શન આપી, પોતાનો સ્પર્શ કરાવી, અનંતના કલ્યાણ તો કર્યા, પણ પોતાના યોગમાં આવેલા પોતાના હરિભક્ત સાધુ કે સ્ત્રી ભક્ત એના દ્વારા પણ અનંત જીવોના કલ્યાણ કર્યા. એટલે તો મહારાજે કહ્યું, અમારા હરિભક્તના ઘરના ગોળાનું પાણી પીશે એનું પણ અમે કલ્યાણ કરશું, એનું પણ અમે કલ્યાણ કરશું. પારલાવાળા રમણ કાકા કેવા મુક્તરાજ હતા. ગુરુજી જેમના માટે એમ કહે કે દાદા મને 5 દંડવત કરે ને, હું હૃદયથી દાદાને 10 દંડવત કરું. પારલાવાળા રમણ કાકા એટલે એમ કહી શકાય એ ગ્રહસ્થાશ્રમમાં હાલતા ચાલતા સાધુ, પરમ એકાંતિક મહારાજના અનાદિ મુક્ત, ત્યાગી ગૃહિનો કોઈ મેળ નથી. અમે તો પુષ્કળ દર્શન કર્યા છે, એમની સાથે પુષ્કળ રહ્યા છીએ. આજે ખોટ દેખાય, આવા હરિભક્તોની ખોટ દેખાય,
એમ થાય કે શું આવા આવા તત્વો હવે ઓછા થઈ ગયા? હોય છે આ સત્સંગ સનાથ છે, પણ તેમ છતાં આપણને સતત એમ લાગ્યા કરે કેવા મુક્ત આપણને મળ્યા, કેવા દિવ્ય પુરુષ. અને રમણ કાકાના જીવનની કેટલી ઘટનાઓ છે, પાપના પહાડ જેવા માણસોને એને એકાંતિક બનાવી દીધા છે. એકાંતિક મુંબઈના ભક્તો જાણે મરાઠી હોય, માછીમારો હોય, ગમે તે ખાનારા હોય, ગમે તેવા ભરાડી હોય, દાદાની સાથે ટ્રેનમાં બેઠું થાય, દાદા ટ્રેનમાં જોબ કરતા, ખાલી ઉઠવાનું બેસવાનું થાય, દાદાના સંબંધે કરીને એ હરિભક્તોના જીવન એટલા પરિવર્તિત થયા છે, એટલા પરિવર્તિત થયા છે. આજે એ હરિભક્તોને જોઈને આપણને અક્ષરધામના મુક્તો યાદ આવે, પણ રડતી આંખે એમ કહેતા હોય કે અમને રમણ કાકા જો ન મળ્યા હોત તો અમે આજે આવા ન હોત. આ મહારાજથી થાય, મોટા મુક્તોથી થાય, મોટા સત્પુરુષોથી થાય. આપણા સંજીવ ભગત છે ન્યુયોર્કવાળા, અત્યારે મેકનમાં છે, પહેલા ન્યુયોર્કમાં રહેતા હતા. ગુરુજીના યોગમાં આવ્યા, ગુરુજીની કથા વાર્તા સાંભળી, એમનું જીવન કેવું હતું, કોલસા જેવું જીવન હતું, હીરા જેવા બની ગયા. કારણ મોટા પુરુષનો યોગ. જીવનથી જીવન ઘડાય, વર્તન વાતો કરશે, આ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત એટલો બધો સફળ થયો. જે સંતના જીવનમાં શીલ અને ચારિત્ર છે, જે સંતના જીવનમાં આજ્ઞા અને ઉપાસના છે, જે જીવન સાધુના જીવનમાં તપ અને ત્યાગ છે, એવા સાધુના સંબંધે કરીને ગ્રહસ્થના ઠરેલા દીવા જેવા જીવન પણ ઉજ્જવળ અને તેજસ્વી બને છે. આ કામ મહારાજે કર્યું. એ વળી આસમે ધર્યું જ નામ રે, તેને જપતા જાય અક્ષરધામ રે, નીલકંઠ નામ ઘન શ્યામ રે, સદા સર્વ સુખનું ધામ રે. હરિભગત થી કલ્યાણ કર્યું, નામથી પણ કલ્યાણ કર્યું. નામ પણ પાછા બધા નીલકંઠ બોલે તોય, ઘનશ્યામ બોલે તોય, જે નામે પામે સહુ સુખ રે, એવું નામ અનુપમ કહું રે, સહજાનંદ આનંદકારી રે, એહ નામ જપે છે નર નારી રે, એ સ્વામી નારાયણ નારાયણ રે, ભજે કઈક થયા ધામ પરાયણ રે, લેતા નારાયણ મુનિ નામ રે, પામ્યા કઈ સુખ વિશ્રામ રે, હરે હરે કૃષ્ણ કૃષ્ણ કેતા રે, તર્યા અપાર એ નામ લેતા રે, એવા નામના નામી જે સ્વામી રે, તે છે અક્ષરધામના ધામી રે, સહુના નિયંતા સહુના નાથ રે, સહુના સ્વામી સુખની મીરાથ રે, એવું નામ જપે જન જે હરે, પામે પૂરણ સુખને તે હરે, હાલે હુકમ એ નામ તણો રે, આજ અમલ એહનો ઘણો રે, સક્કો સર્વે પ્રકારે છે એનો રે, નથી અમલ આજ બીજા કેનો રે. ગુરુજી વારંવાર વાત કરીને રાજા ગાદી ઉપર બેસે ને એનો સિક્કો ચાલે, જે રાજા ગાદી ઉપર બેસે ને એના નામની મહોર છાપ ચાલે, પછી ભલે એક દિવસ માટે આવ્યો હોય છતાં એના નામનો સિક્કો બની જાય. રાજાની ગાદી છે ને, એમ ત્રેતાયુગમાં ભગવાન રામનો સિક્કો ચાલતો, દ્વાપરયુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો સિક્કો ચાલતો, પણ આ કળિયુગમાં સર્વોપરી ભગવાન સ્વામી નારાયણનો સિક્કો ચાલે છે, એની મુદ્રા ચાલે છે. એમના સંબંધે કરીને કલ્યાણ, એના સાધુ દ્વારા કલ્યાણ, એના હરિભક્ત દ્વારા કલ્યાણ, એની સેવા દ્વારા કલ્યાણ, એના નામ દ્વારા કલ્યાણ, કેટલા કલ્યાણ. કરોડો ચિંતામણીથી જે કામ થાય એ કામ ભગવાન શ્રીહરિએ કર્યું છે, એટલા માટે સર્વોપરી છે. કોઈ મળ્યો બીજાની ઓટ રે, જેમાં જાય જાણો જન ખોટ રે, ખરા ખરી એ વાત
ખોટી નથી રે વારે વારે શું કહીએ જો કથી રે. સ્વામી કે વારંવાર કેટલું કેવું કેટલું કેવું. સ્વામી કેવા મસ્ત બની ગયા છે, કેટલા આનંદ વિભોર થઈ ગયા છે જુઓ. અને સ્વામી કહે બસ આ જ સમજવા જેવું છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય, ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમળ સેવક, નિષ્કુળાનંદ મુનિ વિરચિત પુરુષોત્તમ પ્રકાશ મધ્યે દ્વાવિંશ પ્રકાર. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.